જામનગરના કાલાવડ તાલુકાના જશાપર ગામે ફળદુ પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ માતાજીના ચાંદીના શ્રૃંગાર, છતર સહિત 2 કિલો વજનના ચાંદીના દાગીના ચોર્યા હોવાની માહિતી છે. મંદિરની બાજુમાં જ આવેલ કેશવજી કાનજી ફળદુના મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું છે. મકાનમાંથી 24 તોલા સોનાના દાગીના તથા રોકડ સહિત 7 લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જામનગરમાં પવનચક્કી સર્કલ પાસેથી પસાર થઈ રહેલ એક વાહન ચાલક ઉપર અમુક શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત પીડિતને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભારે ટ્રાફિકવાળા ઘટના સ્થળે સમગ્ર ઘટનાક્રમથી થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં ગત રાત્રે એક જર્જરિત બંધ મકાનનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈને ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આજે આ ભયજનક ઇમારત તોડી પાડવામાં આવી હતી.